નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદેવ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર. હિંમતનગરના ગઢોડા ગામના પાટીદારો પગપાળા સંઘ લઈને જઈ રહ્યા હતા ત્યારે પોલીસે મોટી સંખ્યામાં પાટીદારોની અટકાયત કરી હતી. હિંમતનગરના ગઢોડા ખાતે જઈ રહ્યા હતા ત્યારે સંઘને પોલીસ અટકાયત કરતા પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે પાટીદારોના સંઘ બાધા પૂરી કરવા માટે તેઓ પાટીદારો જણાવી રહ્યા છે. પહેલાં તો ગઢોડા ગામે તમામ લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તમામ લોકો પગપાળા જઈ રહ્યા હતા ત્યારે પોલીસનો કાફલો ગઢોડા તલોદ રોડ પહોંચ્યો હતો. ત્યારબાદ તમામ મહિલાઓ રોડ બેસી ગઈ હતી ત્યારે પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પાટીદારોની અટકાયત પણ કરવામાં આવી હતી અને મહિલાઓ અને પુરુષોની અટકાયત કરી પોલીસ વડાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ મામલાને લઈ મોટી સંખ્યામાં પાટીદારો ડીએસપી કચેરી ઉમટી પડ્યા હતા. તો મહિલાઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે અમને બળજબરી કરીને લઈ જવામાં આવ્યા હતા અને લાઠી ચાર્જ પણ કરાયો. તે અમને રસ્તામાં રોકી લીધો, અમે રસ્તામાં બેસી ગયો એટલે પોલીસ વાળાએ અમને ના અડવાની જગ્યાએ અડી અને અમે કીધું પ્રેમથી કે અમે બસમાં બેસવા માટે તૈયાર છે, તો પણ અમને બળજબરીપૂર્વક ખેંચીને બસમાં લઈ જવા માટે પોલીસ વાળાએ બે મહિલા પોલીસ હતી તો એમ ખેંચીને લઈ જઈને બસમાં બેસાડી દીધો. ન તો અમે પગ પ્રવાસ કરી રહ્યા હતા ડાકોર જવા માટે, તો વચ્ચે રસ્તામાં મને પોલીસે રોકી અમારો હાથ પકડી. અમે કીધું કે અમે જાતે જ બસમાં બેસીએ, છતાં અમારો હાથ પકડી ન અડવાની જગ્યાએ અડી અને અમને છેડતી કરીશ માટે હો અમે તો છેડતીથી જ હતો. અમે પોલીસ કેસ નોંધાવાના છીએ અને અમારું જ્યાં સુધી એ પોલીસને સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી અમે અમરણ ઉપરાસ ઉપર બેસવાના છીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. રાજકોટમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 62 વર્ષની સંપૂર્ણ યાત્રા, 28 લાખ કરોડની સંપત્તિ અને 25 લાખ કરોડનું લાઈફ ફંડ રાજકોટ વિભાગે પ્રીમિયમમાં ફર્સ્ટ નંબરે 8 લાખ ગ્રાહકો મોબાઈલ એપ સાથે જોડાયા. ગરીબી શિક્ષણ તબીબી માટે 444 પ્રોજેક્ટ પર એનજીઓને ટેકો જાહેર કર્યો હતો. હમરે રાજકોટ મંડલમાં જિસમે કે 9 જિલ્લે શામિલ હૈ और तकरीबन पूरा सौराष्ट्र और पूरा कच्छ हमारे क्षेत्र में आता है. हम लोग करीब 27 लाख पॉलिसी होल्डर की सेवा कर रहे हैं. हमारे लगभग 8000 अभिकर्ता हैं. हमारे 20 पूर्ण ब्रांच ऑफिस हैं. 7 सैटेलाइट ऑफिस ऑलरेडी काम कर रहे हैं और 2 नए सैटेलाइट ऑफिस और नए खोल रहे हैं जो आपकी सेवा करेंगे, जिसमें से एक मेटोड़ा में खुलेगा और एक रापड़ में खुलेगा. करीबन 25 पॉलिसियों के द्वारा हम 3 महीने के बच्चे से लेकर 80 साल के वृद्ध तक हर तरह की पॉलिसियां उपलब्ध कराते हैं, जिसमें चाहे वो पेंशन प्लान हो, चाहे हेल्थ कवर हो, कैंसर कवर हो, जीवन शिरोमणि जैसी पॉलिसियां हों जो 1 करोड़ से स्टार्ट होती हैं, जीवन रक्षक जैसी पॉलिसियां हों जो 2 लाख तक ही मिलती हैं, केवल आधार के ऊपर मिलती हैं, ऐसी हर तरह की पॉलिसियाँ अपने पॉलिसी होल्डर को प्रोवाइड कराते हैं. पिछले वर्ष हमने करीबन 369 करोड़ का प्रीमियम करके अपने लक्ष्य को प्राप्त किया था. हमारा एक साल में करीबन 1.5 लाख नई पॉलिसियां हमारे क्षेत्र में नई आती हैं. इस वर्ष हमने आज की तारीख तक लगभग 44,000 पॉलिसियां कंप्लीट कर ली हैं. વડિયાના બાટવા દેવડી ખાતે 4 તબક્કા પ્રથમ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીની હાજરીમાં સતત મોનિટરિંગ હેઠળ યોજાયો હતો, જેમાં 2000થી વધુ અરજીનો નિકાલ થયો હતો. અમરેલી જિલ્લાના વડિયાના બાટવા દેવડી ખાતે 4 તબક્કા પ્રથમ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સતાણીની હાજરીમાં સતત મોનિટરિંગ હેઠળ યોજાયો હતો ત્યારે બાટવા દેવલી મુકામે 2000થી વધુ અરજીનો થયો નિકાલ. ત્યારે આ તકે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતનો ઉકેલ ઝડપથી થાય એ હેતુથી આ તાલુકા કક્ષાએ સેવા સેતુનો કાર્યક્રમ 4 તબક્કો યોજવાનું રાજ્ય કક્ષાએ નક્કી કર્યું હતું. ત્યારે ICDS ટેબલેટ આધારિત નોંધણી, ચૂંટણી કાર્ડ સુધારા સહિતને સહાય વિના મૂલ્ય ઉપસ્થિત કરવામાં આવે છે. બાટવા દેવડી ખાતે આ કાર્યક્રમમાં વડિયા, દુધિયા, પીપળિયા, હનુમાન, ખીજડિયા, બરવાડા, બાવળ, દેવડકી સહિતના ગામોને આવરી લેવાયેલ ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં મામલતદાર ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી માલવિયા, નાયબ મામલતદાર કુપડિયા અને પટોડિયા તથા તમામ ગામના તલાટી તેમજ ICDSનો સ્ટાફ હાજર રહ્યો હતો. અશોક મળવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સમગ્ર રાજ્યભરમાં પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે બાળ વિકાસલક્ષી વિવિધ ઉત્કર્ષ યોજનાઓનું અમલીકરણ કરવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાં પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે,
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કુપોષણના કલંકને નાથવા અને જિલ્લાને સુપોષણયુક્ત બનાવવા સમગ્ર માસ દરમિયાન લોકજાગૃતિના અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે બાળકોના પોષણ સાથે સંકળાયેલ તમામ વિભાગોને સાંકળી લઈ જનઆંદોલનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના કુપોષિત બાળકોમાં ઘટાડો થાય અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પોષણ સેમિનાર, યુવા શક્તિ રેલી, મમતા દિવસ, બાળ તુલા દિવસ, આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાન, પ્રભાત ફેરી, આરોગ્ય તપાસ, અન્નપ્રાશન અને લોકજાગૃતિ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે બાળ વિકાસલક્ષી વિવિધ ઉત્કર્ષ યોજનાઓનું અમલીકરણ કરવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં પોષણ માસની ઉજવણી પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર શ્રી માળી તેમજ સંકલિત બાળ વિકાસ વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર રાજ્યમાં અને અમારા જિલ્લામાં પણ પોષણ માસની ઉજવણી કરવામાં આવશે. આ પોષણ અભિયાન અંતર્ગત આખા મંથમાં ડિફરન્ટ એક્ટિવિટીઝ કરવામાં આવશે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અમારા જિલ્લામાં, અમારા રાજ્યમાં, અમારા દેશમાં કુપોષણના જો એક ઇશ્યુઝ ઊભા થઈ રહ્યા છે એમને અમે તોડી શકાય અને બધા લોકો, ખાસ કરીને બાળકો હોય, સગર્ભા માતા હોય, ધાત્રી હોય, એમને કુપોષણથી બહાર લાવી શકાય, એમના ન્યુટ્રિશન સ્ટેટસ એમના વધી શકે અને એ લોકો સારું જીવન વ્યાપન કરી શકે એના માટે અમે વિવિધ ડિપાર્ટમેન્ટ્સ અને વિવિધ એક્ટિવિટીઝ કરવાના છીએ અને અમે અપેક્ષા કરીએ છીએ અને બધાને અપીલ પણ કરીએ છીએ કે એ ન્યુટ્રિશન બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને આપણા જીવનને પણ સારી રીતે કરવાનું અને આપણે જો આવવાની જનરેશન છે, ખાસ કરીને જે સગર્ભા માતા છે, જે એનિમિક હોય કે જેમનો વેટ પણ ઓછું હોય એના ઉપર પણ ન્યુટ્રિશનના ભાર મૂકવાની જરૂર છે જેથી એક હેલ્ધી બેબીને જન્મ દે અને ઓવરઓલ જો જનરેશન છે એ પણ હેલ્થના બેનિફિટ્સ ઉઠાવી શકે છે. વિમલ પટેલ, NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ન્યૂ ક્રિએટિવ એસોસિએશન દ્વારા 52 પરગણા વડકર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ ખાતે હનુમાન મંદિર પાસે આવેલ શ્રી દશાશ્રી માળી વાડી ખાતે ન્યૂ ક્રિએટિવ એસોસિએશન દ્વારા શ્રી 52 પરગણા વણકર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં સમાજના અગ્રણીય, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારો તથા સમાજના ભાઈ બહેનો સહિત સમાજના તેજસ્વી તારલાઓનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ થકી ન્યૂ ક્રિએટિવ એસોસિએશન દ્વારા શ્રી 52 પરગણા વણકર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓ પણ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જીલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની, કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો, એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાય આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. NS ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા NS ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્વસ્થ ન્યૂઝ મળી રહે એવી NS ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. હું PB પટણી, પૂર્વ IS અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણે જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી
અને સૌ એકબીજા ભાવચારથી રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો હિંમતનગરના ગઢોડાથી પગપાળા સંઘ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે ગમન કરીને આ સંઘને અટકાવ્યો હતો અને ત્યારબાદ તમામની અટકાયત કરીને હિંમતનગર ડીએપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. હિંમતનગરના ગઢોડાથી પગપાળા સંઘ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે ગમન કરીને આ સંઘને અટકાવ્યો હતો અને ત્યારબાદ તમામની અટકાયત કરીને હિંમતનગર ડીએસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પાટીદાર અગ્રણીએ આક્ષેપ કર્યા છે કે મહિલાઓ સાથે ગાળાગાળી કરવામાં આવી, મહિલાઓના હાથ પકડવામાં આવ્યા અને પુરુષ પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. અમે જન્માષ્ટમી મામલે દર્શન કરવા જઈ રહ્યા હતા, તો અમે હાઈકોર્ટમાં પણ આ મામલે અરજી કરવાના છીએ અને જે પોલીસકર્મીએ અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે તેની સામે પગલાં નહીં લેવાય તો અમે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ પર બેસીશું. કાલે જન્માષ્ટમી નિમિત્તે ડાકોર દર્શન કરવા માટે અહીંયાથી શ્રદ્ધાપૂર્વક આશરે 4000 પાટીદારો, જેમાં 2000 મહિલાઓ અને પુરુષો યુવાનો સાથે જતા હતા, જે ગિયોડ મંદિર અંબાજી મંદિર થઈને દર્શન કરવા જવાનું હતું. એ દરમિયાન ઓચિંતીય પોલીસ આવી બર્બરતાપૂર્વક બધા પર લાઠીચાર્જ કર્યો, મહિલાઓ સાથે ગાળાગાળી કરીને બીભત્સ વર્તન કર્યું અને પર્ટિક્યુલર એક પોલીસ કર્મચારીએ મહિલાઓના હાથ પકડી ગમે તે જગ્યાએ હાથ નાખ્યા, ગાળાગાળી કરી, અમારી લોકો સાથે પણ ગાળાગાળી કરી, ફેટ પકડી અને બળજબરી કરી. ત્યારબાદ અમે નીચે બેસી ગયા તો અમને ખોટી રીતે ડિટેન કરી શ્રદ્ધાપૂર્વક અત્યારે ભાજપની સરકાર બર્બરતાપૂર્વક કોઈ પણ બાબતોમાં કચડી નાખવાની વાત કરે છે. વિમલ પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. હાર્દિક પટેલે ખેડૂતો અને અન્ય સમાજોના અનામતના પ્રશ્નને લઈને હાર્દિક પટેલના ઉપવાસ અને પાટીદાર યુવકોનું સમર્થન છે કે સરકાર અને તંત્ર પાસે હવે યુવકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે હવે સરકાર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ગંભીરતાથી લે નહીં તો 2019માં માઠા પરિણામો ભોગવવાનો વારો આવશે. હાર્દિક પટેલના ઉપવાસ માટે રાજ્યભરમાંથી પાટીદાર અને પાટીદાર યુવકોનું સમર્થન મળી રહ્યું છે, તે બનાસકાંઠાના પાટીદારોએ પણ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે. પાટીદારોના હીરો ગણાતો હાર્દિક પટેલનો બનાસકાંઠામાંથી પાટીદાર યુવકોનું સમર્થન મળી રહ્યું છે. પાટીદાર યુવકો માને છે કે હાર્દિક પટેલે ખેડૂતો અને અન્ય સમાજોના અનામતના પ્રશ્નને લઈને હાર્દિક પટેલને ઉપવાસને પાટીદાર યુવકોને સમર્થન છે કે સરકાર અને તંત્ર પાસે હવે યુવકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે હવે સરકાર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ગંભીરતાથી લે નહીં તો 2019માં પણ માઠા પરિણામો ભોગવવાનો વારો આવશે. આજે 9 દિવસથી અમારો ભાઈ હાર્દિક, જે સમાજની મુખ્ય બે માંગણી છે, અનામત આપો અને ખેડૂતોના દેવા માફ કરો, પણ સરકાર આ માંગણીને હજુ પણ કોઈ એકદમ લાઇટલી લઈ રહી છે, હજુ કોઈ એના ઉપર એક્શન લેવા તૈયાર નથી. ભાજપનો એક પણ નેતા, પાટીદાર નેતા હોય કે કોઈ પણ હોય, હજુ કોઈ બધા લાઇટલી લઈ રહ્યા છે, હજુ આવ્યા નથી એક પણ. જ્યારે આખો સમાજ બહાર આવ્યો હોય અને એમની મુખ્ય માંગણી હોય તેને ખરેખર સ્વીકારવી જોઈએ. આ સરકાર બહુ બહુ ખરાબ દમન, જ્યારે લોકો પ્રતિક ઉપવાસ બેઠા હોય તો પણ એમને ઉપાડીને લઈ જાય. આજે અમારા 3 સી અલ્પેશ કથેરિયા, હાર્દિક પટેલ અને નિલેશ એરવડિયા પણ છેલ્લા 7 દિવસથી ભૂખ્યા અને તરસ્યા ઉપવાસ ઉપર બેઠેલા છે. હાર્દિકભાઈ અમારા જે સમાજ માટે લડી રહ્યા છે એ પણ આજે 9 દિવસથી, આજે એમની તબિયત પણ વધારે ખરાબ થઈ છે, છતાં પણ સરકાર એમનું સાંભળતી નથી. અને અમારે એવો સિંહ જે અલ્પેશ કથેરિયા, જેની આજે એમની ધરપકડ કરી અને એમને જેલમાં મૂકવામાં છે, એમને જેલ મુક્ત કરે
અને હાર્દિક પટેલની જે પણ અપીલ છે એ સરકાર સ્વીકારે, જો નહીં સ્વીકારે તો ટૂંક સમયમાં સરકારને બહુ ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાલોલ ખાતે સ્ત્રી સમાજ સંસ્થા અને પોલીકેબ વાયર કંપનીના સંયુક્ત ઉપક્રમે મહાજ આરોગ્ય મંડળ સંચાલિત પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સ્તન ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેન્સર જેવા જીવલેણ રોગને નાથવા રોજબરોજ વિજ્ઞાન દ્વારા નિત નવા રિસર્ચ કરી પ્રયાસો હાથ ધરાય છે. સર્વે મુજબ દેશની 28 મહિલાઓમાંથી એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થઈ શકેનું રિસર્ચમાં આવ્યું છે, ત્યારે આનું ડિટેક્શન મેમોગ્રાફ દ્વારા થઈ શકે છે, જે ઘણું ખર્ચાળ અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે ખૂબ જ અઘરું છે. આ કઠિન સમસ્યાનું નિરાકરણ લાવવા મુંબઈના મિહિર શાહે બીટુ ઝડપી અમેરિકાની ટ્રેક્સેલ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા મેમોગ્રાફ વગર ફક્ત 5 મિનિટના સમયમાં રેડિયેશન વગરનું એક નાનકડું પોર્ટેબલ મશીન બનાવી એક વિશ્વ સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાનું સપનું પૂરું કર્યું છે. મશીનને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ કરી સ્તન ચેકઅપ થઈ શકે. સ્તનમાં કેન્સરની ગાંઠ લીમડાની લીંબોળીના બીજ જેવી હોય છે. મશીન દ્વારા ચેકઅપ દરમિયાન જો સ્તનમાં ગાંઠ હશે તો મશીનમાં રેડ સિગ્નલ બતાવી દેશે. ડિટેક્ટ થયા પછી તુરંત જ ઇલાજ સરળ બની રહેશે. આમ મિહિર શાહની સિદ્ધિ દેશના મોટા ભાગના રાજ્યોમાં રંગ લાવી છે, જેને લઈ હજારો લાખો મહિલાઓની જિંદગીને જીવનદાન મળી રહ્યું છે. ત્યારે હાલ ગોવાના હેલ્થ મિનિસ્ટર વિશ્વજીત રાને એ મિહિર શાહને ગોવા આવા આમંત્રણ આપી ગોવામાં આ મશીનનો પ્રસાર પ્રચાર કરી વધુમાં વધુ મહિલા આનો લાભ લે માટેનું આહ્વાન કર્યું છે. ત્યારે મિહિર શાહ પોલીકેબ કંપનીના ચેરમેન ઇન્દરજય સિંઘના જમાય છે અને આ કેમ્પમાં 81 મહિલાઓએ લાભ લીધો હતો, જેમાં 2 મહિલાઓને સ્તનમાં ગાંઠ હોવાનું નિદાન દરમિયાન જણાયું છે. इसका बेनिफिट है या ये जो लंप रहता है ब्रेस्ट में वो अर्ली डिटेक्शन, किसी को पता नहीं चलता है कि ब्रेस्ट में लंप है या नहीं, स्पेशली स्लम एरियाज़ में, तो ये वहाँ पे हम लोग ले जा सकते हैं. इसको डॉक्टर्स की ज़रूरत नहीं है, ऑपरेटर्स या नर्सेज भी इसको ऑपरेट कर सकते हैं और इससे पता चलता है कि ब्रेस्ट में लंप है या नहीं. छोटे से छोटा लंप भी ये कैप्चर कर सकता है और उसके बाद इसका आगे का जांच, जो लंप अगर कैप्चर होता है तो उसके आगे का जांच हम लोग डॉक्टर से करवा सकते हैं. और पूरे महाराष्ट्र में इसका ये कैंप्स और स्क्रीनिंग चालू है. अब तक हम लोग ने 80,000 तक फीमेल स्क्रीन्स किए हैं. ઓલ ઓવર મહારાષ્ટ્ર ઇસકે કેમ્પ્સ ચાલુ હે. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હાલોલ. ચલાલામાં શાખા બ્રાન્ચ એકાઉન્ટન્ટના વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બેંક કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના ચલાલા શાખાના બ્રાન્ચ એકાઉન્ટન્ટ ચંદુભાઈ પી સિંઘાણી નોકરીમાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી હતી અને શાલ ઓળાડી તેમજ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ચલાલા શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી જે એ માંજરિયા, બ્રાન્ચ ઇન્સ્પેક્ટર એસ એ સભાયા, બ્રાન્ચ એકાઉન્ટન્ટ ક્લાર્ક અન્ય શાખામાંથી હાજર રહ્યા હતા. પ્રતાપ વાળા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. રાજકોટ મેળામાં પોલીસ ઇઝરાયેલી ઇન્ટેલિજન્ટ પેટ્રોલિંગ થકી ગુનેગારો સૂચ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે ગયા ત્યારે સાથે રહેલા વર્તમાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ભીડભાડવાળા આયોજનમાં ગુનેગારોને શોધી કાઢવાની ઇઝરાયેલી ટેકનોલોજી ઉપર અભ્યાસ કરવા કહ્યો હતો. તો ભારતભરમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં આ ટેકનોલોજીનો પ્રયોગ થશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ઇઝરાયેલની ટીમના સાથથી પ્રાયોગિક ધોરણે આપવામાં આવી રહેલી ઇઝરાયેલી ઇન્ટેલિજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરશે તેનું નિદર્શન કરવામાં આવ્યું, ત્યારે ઉપસ્થિત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત અધિકારી મેળાવડાની વચ્ચે કોઈને પણ ખ્યાલ ન આવે તે રીતે હિડન કેમેરા, હિડન ઓડિયો રેકોર્ડિંગ સિસ્ટમ અને ટ્રાન્સમિશન ડિવાઇસ સાથે થઈ રહેલા પેટ્રોલિંગમાં પોલીસ ચોપડે નોંધાયેલ નામચીન ગુનેગાર જો પોલીસના છૂપા કેમેરામાં કેદ થઈ જાય તો સમગ્ર સિસ્ટમ સાથે જોડાયેલા કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ તેના ફોટોને ફટાફટ મેચ કરી તે શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લઈને તે વોન્ટેડ ગુનેગાર જ છે તેની ખાતરી કરી ઝડપી લેવા કઈ રીતે કાર્ય કરશે. પેટ્રોલિંગ પોલીસના કેમેરામાં ઝડપાયેલી તસવીર પોલીસ વાનમાં ફિટ થયેલી સિસ્ટમ મારફત સર્વર રૂમને કઈ રીતે મોકલાશે?
मेला बंदोबस्त जेवा अपना गोरस लोक मेला छे ये भी या बीच विस्तार जहाँ पे बाजार या फिर पार हो यहाँ पे फरता फरता पुलिस घना बदा पेट्रोलिंग करे छे। पेट्रोलिंग वक्त बदा गुनेगारों ने रोकी सकता नहीं, इसलिए तमाम जानीता गुनेगार शकमन या एस टी शीटर्स आ विस्तार में वेशभूषा पलटी ने आपता हे अने दरेक पेट्रोलिंग करता माणसों ने ध्यान पे नहीं आ सके। इने माटे इजरायले एक सरस नवी टेक्नोलॉजी विकसित करी है जेमा तमाम आ जारे पेट्रोलिंग करे पुलिस का अधिकारी अने माणसों इने पास या तमाम फरता माणसों फोटोग्राफ पहले फोटोग्राफ मेळवी ने कंट्रोल रूम में आपवामां आवे छे अने फोटोग्राफ पासे ए शकमन से मळता जुळता नजर पड़े अने पछी पण चोक्कस खराई करवा माटे ए लोगोने वॉइस सैम्पल पण लेवामां आवे छे। ए लोगो पासे एवा शकमन मानक पासे जईने શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે કહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થોડા સમય પહેલા ગુજરાતના અધિકારીઓની ટીમ સાથે ઇઝરાયલની દેશની મુલાકાતે ગયા હતા, જેમાં સુરક્ષા અને સલામતીની માટે અલગ અલગ આધુનિક ટેકનોલોજીની ઉપયોગીતા બાબતે જાણકારી મેળવી હતી। પ્રવાસથી પરત આવ્યા બાદ મુખ્યમંત્રીએ એક એવી ટેકનોલોજીનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ કરવા નક્કી કર્યું છે કે જેનાથી લોકોની સુરક્ષા સલામતી વધુ સુઘડ બનશે। આ માટે ઇન્ટેલિજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમ કે જે દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધુ અસરકારક બની રહે રાજકોટ શહેરના જન્માષ્ટમી મેળામાં તેના પ્રાયોગિક ધોરણે અમલ કરવા નક્કી કરવામાં આવ્યું છે। શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઇન્ટેલિજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમમાં આરોપીઓના ફોટોગ્રાફ અને અવાજનો નમૂનો લગાવેલ હોય છે, ત્યારે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારી પોતાના ગણવેશ પર ઇન્ટેલિજન્ટ પેટ્રોલિંગ યુનિટને લગાવે છે। તે કેમેરા ઘણી મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોની ભીડમાં પણ તેની રેન્જમાં ગુનેગારોના ચહેરાની સહેલાઈથી ઓળખ કરી કંટ્રોલ રૂમ પર તેનો સંદેશો મોકલે છે। કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।